પ્રચાર પડઘમ આજે સાંજે 5 કલાકથી શાંત પડ્યા હતા તે પૂર્વે દરેક પક્ષોએ પોતાનો પ્રચાર ઝંઝાવાતી બનાવ્યો હતો. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ તથા બોલિવૂડ સ્ટાર અમીષા પટેલે આજ રોજ કોંગ્રેસના ઉમેદવાર શેરખાનનો પ્રચાર કર્યો હતો. તેઓએ ટંકારિયા ગામ ખાતે શેરખાન પઠાણને મત આપી વિજયી બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી. આપણે કહીએ છીએ મઝહબ નહીં સિખાતા બસ મેં બેર રખના હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન. દેશ આઝાદી માટે આપણે લડાઈ લડી અને દેશ આઝાદીની લડાઈ લડ્યો ત્યારે અંગ્રેજોની સલ્તનત સામે એટલા માટે જીતી શક્યા હતા કારણ કે હિન્દુ અને મુસલમાન ભાઈ ભાઈ બનીને આઝાદીની લડાઈ લડતા હતા. એટલે આપણે મઝહબના નામ પર ભાગલા પાડવાથી દેશનું ક્યારેય હિત થઈ શકવાનું નથી. બે પ્રકારના લોકો આજના રાજકારણમાં અત્યારે જે ચૂંટણી ચાલે છે એમાં છે. એક ખબર છે ને તમને, 2014 માં નીકળ્યા હતા, જ્યાં ગયા ત્યાં ખ્વાબો કી બારિશ કી. ખેડૂતોની વચ્ચે જાય તો કે મેં 3 કિસાન કો દામ નહીં મિલતા મેરા. યુવાનોની વચ્ચે જાય તો કે ભાઈઓ બહેનો 2 કરોડ નોકરી દર વર્ષે કહેતા હતા ને. અને ચૂંટણી પૂરી થઈ, હું કોણ ને તું કોણ. અમિત શાહે પછી ચૂંટણી પછી કીધું કે ચુનાવ કે વક્ત હમ કહેતે હૈ વો તો જુમલે હોતે હૈ કામ થોડે હી કરના હોતા હૈ. અને બીજી તરફ રાહુલ ગાંધી છે જે દિલથી માને છે એ જ બોલે અને જે બોલે તે કરીને બતાવે છે. આ રાહુલ ગાંધીજી છે. દિલ મેરા હર બારી સુનને કો બેકરાર હૈ કહું ના પ્યાર હૈ. આવાજ સુનાઈ નહીં દે રહા આપકા. પ્યાર હૈ કિસસે? પ્યાર હૈ કોંગ્રેસ સે, પ્યાર હૈ શેરખાન જી સે, પ્યાર હૈ અહેમદ ભાઈ પટેલ સે, પ્યાર હૈ આપ સબકા. પ્યાર દેખ કે બહોત અચ્છા લગા. આપ સભી હમ લોગ કો બડે પરદે પે દેખ કે હમારી ફિલ્મે તો બ્લોકબસ્ટર કર હી દેતે હો લેકિન જો અસલી સ્ટાર હૈ વો હૈ પરદે કે પીછે આપકે અહેમદ ભાઈ પટેલ, આપકે શેરખાન જી, જો આપકે લિયે ઇતના મહેનત કરકે દિન રાત એક કરકે આપકે લિયે હર સુવિધા કપડે કા કરતે કે આપકે લિયે પહોંચા દે, આપકી ઉન્નતિ પ્રગતિ કે લિયે દિન રાત મહેનત કરતે યે લોગ, અસલી સ્ટાર તો વોહી હૈ. બ્લોકબસ્ટર કરવાઈએ કોંગ્રેસ કો. થેન્ક યુ.